નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ એકમાં પ્રકરણ 5 શીખી ગયા. હવે આપણે પ્રકરણ 6, જેનું નામ છે સમય, એ શીખવાનું છે. સમય એટલે આપણે ઘડિયાળના સમય પ્રમાણે આપણે ફરતા હોઈએ છીએ. તો સમય સવારે 6 વાગે આપણે ઉઠીએ ત્યાંથી લઈ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીનો આપણો જે સમય હોય, એ સમયની અંદર આપણે જે પણ કાર્ય કરવું હોય તે કરવું પડે છે. તો એના આધારે આપણે નિત્યક્રમ સમજવાનો છે. નિત્યક્રમ એટલે આપણે દરરોજની જે ક્રિયા છે તે દરરોજ આપણે સવારે ઉઠી અને સૂઈ જઈએ ત્યાં સુધીની જે કાર્ય કરતા હોઈએ એને સમય કહેવામાં આવે છે. સમય પ્રમાણે આપણે કામ કરવું જોઈએ, એને નિત્યક્રમ કહેવામાં આવે છે. તો એના વિશે આપણે સમજવાનું છે. જો તમારી પાસે પુસ્તક હોય તો એની અંદર તમારે જોવાનું અને સમજવાનું. તો નિત્યક્રમ આપણે વિદ્યાર્થી તરીકે પહેલાં સમજવો જોઈએ. તો આ નિત્યક્રમ છે, તો સૌથી પહેલો 1 નંબર આપેલો છે, તો સવારે વહેલા ઉઠવું જોઈએ. તો પહેલા નંબર ઉપર કે જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ, સવારે વહેલા એ સૂરજ ઉગે તે પહેલાં આપણે ઉઠી જવું જોઈએ. એટલે કે 6 થી 6:30 સુધીમાં આપણે વિદ્યાર્થી તરીકે ઊભા થઈ જવું જોઈએ. જો આપણે સવારે વહેલા ઉઠીએ છીએ તો આપણું શરીર તંદુરસ્ત રહે છે અને આપણને સવારે ઉઠવાથી આપણું શરીર એ આળસમાં રહેતું નથી. અને જો સમયસર આપણે જો ન ઉઠીએ તો દરેક કાર્યમાં આપણને મોડું થઈ જાય છે. એટલે આપણે હંમેશા સમયસર ઉઠવું જોઈએ. એટલે સૌથી પહેલું કાર્ય જે આપણું છે ઉઠવાનું, એ પહેલું છે. તો આપણે સૌથી પહેલાં સમયસર ઉઠવું જોઈએ. સમયસર ઉઠવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે અને આપણા શરીરમાં આળસ રહેતી નથી. પછી નંબર 2 છે, તો દાંત અને જીભ એ સાફ રાખવા જોઈએ. એટલે આપણે જે દાંત છે એ સાફ રાખવા જોઈએ અને જીભ પણ સાફ રાખવી જોઈએ. એટલે કે આપણે સવારે પહેલાં ઉઠ્યા એટલે તરત જ આપણે બ્રશ કરવો જોઈએ અને બ્રશ કરી અને ઊલું ઉતારવી જોઈએ. એટલે બ્રશ કરવાથી આપણા દાંત એ સાફ રહે છે અને દાંત સાફ રહે તે માટે આપણે બ્રશ કરવો જોઈએ. અને બ્રશ કરવાથી આપણા દાંતની અંદર કોઈ પણ જાતનો સડો રહેતો નથી અને દાંતમાં કોઈ કીટાણુ પડતા નથી. અને જો ઊલ ન ઉતારીએ તો એ જીભ ઉપર આપણે ઊલ જામી જાય છે અને તે જીભ જાડી થઈ જાય છે અને એના લીધે આપણને જીભમાં પણ કીટાણુ પડવાની શક્યતા રહે છે. એટલે આપણે હંમેશા સવારે વહેલા ઉઠી અને તરત બીજા નંબરનું કાર્ય છે એ દાંત અને જીભ સાફ કરવું જોઈએ. અને એ સાફ રાખવાથી આપણા મોંમાંથી દુર્ગંધ આવતી નથી અને આપણે હંમેશા દાંત અને જીભ સાફ રાખવા જોઈએ, એટલે મોં પણ સાફ થઈ જાય છે. અને 3 નંબરમાં કે આપણે સ્નાન કરવું જોઈએ. દરરોજ આપણે દાંત અને જીભનું કાર્ય પૂરું થઈ જાય એટલે તરત જ આપણે સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કરવાથી આપણું શરીર સારું રહે છે, આપણા શરીરમાંથી દુર્ગંધ આવતી નથી. નહીતર જો કોઈ આપણી પાસે ઊભું રહે તો પણ એને દુર્ગંધ આવે છે, તો કોઈ આપણી પાસે બેસતું પણ નથી. આવું આપણે અનેક જગ્યાએ જોયેલું હોય છે. એટલે આપણે હંમેશા સ્નાન પણ કરી લેવું જોઈએ. અને પછી સ્નાન કર્યા પછી આપણે સરસ કપડાં ધોયેલા પહેરી અને માથું ઓળી અને તૈયાર થઈ જવું જોઈએ. અને આ રીતે આપણે નિત્યક્રમ સવારે ઉઠી અને કરી લેવું જોઈએ. અને તૈયાર થયા પછી આપણે આપણા વડીલોને વંદન કરવું જોઈએ, ભગવાનને વંદન કરવું જોઈએ અને પછી જ આપણે નાસ્તો કરવો જોઈએ. જ્યારે ચા અને નાસ્તો સમયસર આપણે કરી લઈએ છીએ તો આપણને શાળામાં જવાનું પણ મોડું થતું નથી. એટલે આપણે કોઈ પણ કાર્ય સમયસર કરવું જોઈએ. જો એ કાર્ય સમયસર ન થાય તો આપણે શાળામાં જવાનું પણ મોડું થઈ જાય છે. અને આપણે શાળામાં જવા માટે જે સ્કૂલ બસ હોય કે વાહન હોય એ આવે છે તો આપણી માટે ઊભી રહેતી નથી. એટલે આપણે સમયસર તૈયાર થઈ જવું જોઈએ અને નાસ્તો કરી અને રેડી થઈ જવું જોઈએ. અને નાસ્તો કર્યા પછી જ્યારે આપણી બસ આવે છે ત્યારે આપણે આપણી રીતે તૈયાર રહેવું જોઈએ અને એ બસમાં બેસી જવું જોઈએ. અને બસમાં બેસ્યા પછી શાળામાં જઈ અને સીધા ઉતરી અને ક્લાસની અંદર જવું જોઈએ. અને ક્લાસમાં ગયા પછી આપણા જે મેડમ હોય અથવા સર હોય એ આપણને જે ભણાવે છે તે આપણે ભણવું જોઈએ. શાળામાં કોઈ પણ જાતનો ઘોંઘાટ અવાજ કરવો જોઈએ નહીં.
શાળામાં હંમેશા ક્લાસમાં શાંત વાતાવરણ રાખવું જોઈએ, અને જ્યારે બસમાંથી ઉતરી અને ક્લાસની અંદર જઈએ છીએ ત્યારે આપણે શિસ્તપણે જવું જોઈએ અને શિસ્તમાં રહેવું જોઈએ. શાળાની અંદર ક્લાસમાં પ્રવેશ્યા પછી આપણે ક્લાસમાં જઈ અને પ્રાર્થનાનો કાર્યક્રમ હોય તે પણ કરવો જોઈએ. કોઈ પણ કાર્ય જે શાળાની અંદર હોય એની અંદર આપણે શિસ્તપણે પાલન કરવું જોઈએ. સૌથી પહેલાં આપણે શિસ્તમાં રહેવું જોઈએ અને ક્લાસમાં જે ભણાવતા હોય એ આપણે શાંતિથી ભણવું જોઈએ. અને આપણે શાંતિથી ભણીએ એ ક્યારે, કે જ્યારે આપણે શિસ્તનું પાલન કરીએ છીએ ત્યારે. જો શિસ્તનું પાલન ન હોય તો આપણને જે મેડમ ભણાવે તેમાં ખબર પડતી નથી. એટલે આપણે હંમેશા શિસ્તમાં રહેવું જોઈએ અને શિસ્તનું પાલન કરી અને શાળામાં ભણવું જોઈએ. અને પછી જ્યારે નાસ્તો કરવાની રિસેસ પડે એટલે બપોરે ભોજન કરવાનો જે સમય હોય એ સમયની અંદર આપણે જે ડબ્બો લઈને ગયા હોઈએ તે શાંતિથી લાઇનમાં હારબન બેસી અને ભોજન કરવું જોઈએ. તો ભોજન કરતાં પહેલાં જ્યારે ભોજનની રિસેસ પડે છે એ સમયની અંદર આપણે સૌથી પહેલાં આપણા હાથ ધોઈ લેવા જોઈએ, અને હાથ ધોયા પછી આપણે લાઇનસર બેસી અને ભોજન કરવું જોઈએ. અને જો કોઈ બીજું લાઇનમાં ન બેસે તો આપણે એને શિસ્તનું પાલન કરાવવું જોઈએ અને લાઇનસર બેસી અને ભોજન કરવું જોઈએ. સૌથી પહેલાં હાથ ધોવા એ પણ આપણે બીજાને શીખવાડવાનું છે. આપણે જો શીખીશું તો જ બીજાને શીખવાડી શકીશું. એટલે આપણે સૌથી પહેલાં હાથ ધોવા જોઈએ અને પછી જ નાસ્તો કરવા બેસવું જોઈએ. અને પછી શાળાથી ઘરે પાછા આવવાનું હોય એ સમયે જ્યારે શાળા છૂટે છે ત્યારે આપણે સૌથી પહેલાં બધા એકસાથે નીકળવું જોઈએ નહીં. ક્લાસની અંદર જ આપણે છોકરા અને છોકરીઓની અલગ અલગ લાઈન કરવી જોઈએ. લાઈન કરી અને આપણી શાળાની જે બસ હોય, આપણી જે દરરોજ શાળામાં આવતા હોઈએ એ બસની અંદર લાઈનમાં જવું જોઈએ, અને પછી ધક્કામુક્કી કર્યા વગર જ આપણે બસમાં બેસવું જોઈએ. અને એ રીતે જો આપણે બસમાં બેસીએ છીએ તો આપણે કોઈ જાતની ઈજા થતી નથી. અને જો બસ સ્ટેન્ડે જઈને જતા હોઈએ તો એ સમયે પણ આપણે આપણી રીતે જ વ્યવસ્થિત રીતે જવું જોઈએ. આ બાજુ પેલી બાજુ એવું જોવું જોઈએ નહીંતર એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. એટલે આપણે શાળામાં ચુસ્તપણે પાલન કરી અને જવું જોઈએ, અને શાળાની બસમાં પણ વ્યવસ્થિત રીતે લાઇનમાં જઈ અને બેસવાનું અને ગોઠવાઈ જવાનું હોય છે. અને જો આપણે ઘરે જઈ અને મિત્રો સાથે રમતા હોઈએ તો પણ વ્યવસ્થિત રીતે રમવું જોઈએ. બધાને વારાફરતી રમતમાં નંબર આવે એવી રીતે રમવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે રમતો રમતા હોઈએ છીએ ત્યારે આપણને આનંદનો અનુભવ થાય છે. આપણે આપણા મિત્રો સાથે જ્યારે રમતો રમીએ છીએ ત્યારે આપણે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ, અને રમત રમવાથી આપણને અનેક ગણા ફાયદા થાય છે. રમત રમીએ તો આપણા જે આખા દિવસનો જે થાક હોય છે તે પણ ઉતરી જાય છે, અને આપણે આખો દિવસ ભણ્યા હોઈએ છીએ એટલે આપણે આપણા મિત્રો સાથે જ્યારે રમત રમીએ છીએ એટલે આપણને કંઈ જ યાદ રહેતું નથી, અને આપણે ખુશીથી રમીએ છીએ. અને આપણે અલગ અલગ જાતની રમતો રમીએ છીએ, જેમ કે અહીંયા દોરડા કૂદ આપેલી છે. તો દોરડા કૂદવાથી આપણા શરીરના જે અંગો છે એ દરેક અંગોનું હલનચલન થાય છે, અને આપણા શરીરના જે અંગો છે એનું હલનચલન કરવાથી આપણા શરીરના અંદર કોઈ પણ જાતના દુખાવા, સાંધાનો દુખાવો કોઈ પણ રહેતું નથી. અને આપણને રમત રમવાથી આપણે શરીરમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે, અને આપણું શરીર સ્ફૂર્તિમય રહે છે અને તાજગી ભરી રહે છે. અને પછી રમત રમ્યા પછી આપણે જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે નાહી ધોઈ લેવું જોઈએ, અને નાહી ધોઈ અને જમ્યા પછી આપણે આખા દિવસનું જે ગૃહકાર્ય હોય છે, જે શાળામાં ભણ્યા હોય એ આપણને ગૃહકાર્ય આપ્યું હોય એ ગૃહકાર્યનો આપણે અભ્યાસ કરવો જોઈએ, અને અભ્યાસ કર્યા પછી શાંતિથી આપણે રાત્રે સૂઈ જવું જોઈએ. જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આકાશમાં ચાંદામામાનો અનુભવ થાય છે. ચાંદામામા અને તારા એ દેખાતા હોય છે, એ સમયે આપણે ઊંઘવાનો સમય હોય છે. તો આ આપણા આખા દિવસનો નિત્યક્રમ કહેવામાં આવે છે, જે હું તમને અહીંયા બતાવું. જો સૌથી પહેલાં આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ, તેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, આપણને શરીરમાં કોઈ રોગ રહેતો નથી. પછી આપણે આપણો દાંત જીભ વગેરે સાફ રાખવું જોઈએ. ત્રીજા નંબરમાં જે સ્નાન કરવું જોઈએ. પછી ચાર નંબરમાં જે સ્નાન કર્યા પછી આપણે તૈયાર થઈ જવું જોઈએ. અને તૈયાર થયા પછી અહીંયા આપ્યું છે કે નાસ્તો કરવો જોઈએ. નહીં ધોઈ અને તૈયાર થઈ અને પછી જ આપણે નાસ્તો કરવો જોઈએ.
અને પછી શાળાનો સમય થાય એટલે શાળાએ જવું જોઈએ. તો આવી રીતે જે બસ આવે છે એમાં આપણે આપણી રીતે શાંતિથી ચડવું જોઈએ. અને પછી શાળામાં જઈ અને એક બેન્ચીસ ઉપર બે જણા આવી રીતે ગોઠવાઈ જઈ અને પછી શાળામાં શાંતિથી શિસ્તપણે ભણવું જોઈએ. અને પછી નાસ્તો કરવા બેસીએ ત્યારે આ રીતે લાઇનસર બપોરે ભોજન કરવું જોઈએ. અને પછી શાળાથી ઘરે પાછા ફરવું જોઈએ. તો એ પણ આપણે બસમાં શાંતિથી આવવું જોઈએ, બસમાં પણ ધક્કામુક્કી કરવી જોઈએ નહીં. અને આવ્યા પછી આપણે મિત્રો સાથે રમતો રમવાની હોય છે. રમત રમ્યા પછી આપણે 11 નંબરમાં જે ગૃહકાર્ય અને અભ્યાસ કરવો જોઈએ અને એ બધું પૂર્ણ થઈ જાય અને 12 નંબરમાં રાત્રે વહેલા સુઈ જવું જોઈએ. તો 1 થી 12 નંબર એ આપણા નિત્યક્રમ છે અને આપણે દરરોજની ક્રિયા કહેવામાં આવે છે. આ રીતે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. એ રીતે આપણે હવે એના ક્રમ નંબર આપવાના છે કે સૌથી પહેલાં આપણે કયું કાર્ય કરવું જોઈએ અને સવારે ઉઠવું જોઈએ અને આપણે કયા કયા કાર્યો કરવા જોઈએ એ આપણે ક્રમ નંબર આપી અને જાણીશું. તો મિત્રો આપણે પહેલા નિત્યક્રમ લખી દઈએ. તો નિત્યક્રમ તો સૌથી પહેલાં કયો ક્રમ કરવો જોઈએ. નિત્યક્રમ એટલે દૈનિક ક્રિયા. દૈનિક ક્રિયા જે આપણે રોજે રોજ ક્રિયા કરવાની હોય છે તે. તો સૌથી પહેલા સવારે વહેલા ઉઠવું જોઈએ. સૌથી પહેલા સવારે વહેલા ઉઠવું. પછી બીજા નંબરમાં છે દાંત અને જીભ સાફ રાખવા. દાંત અને જીભ સાફ રાખવા. સ્નાન કરવું. સ્નાન કરવું પછી સ્નાન કર્યા પછી તૈયાર થવું. તૈયાર થવું પછી નાસ્તો કરવો. શાળામાં ગયા પછી આપણે શાળામાં ભણવું. બપોરે ભોજન કરવું. શાળાથી ઘરે પાછા આવવું. શાળાથી ઘરે પાછા આવવું. મિત્રો સાથે રમવું. રાત્રે વહેલા સુઈ જાઉં.
તો મિત્રો આ 1 થી 12 નંબરની અંદર આપણો નિત્યક્રમ લખેલો છે. તો સવારે વહેલા ઉઠવું, સૌથી પહેલા આપણે સવારે વહેલા ઉઠવાનું. બીજા નંબરમાં છે દાંત અને જીભ સાફ રાખવા. 3 નંબર સ્નાન કરવું. 4 નંબરમાં છે તૈયાર થવું. 5 નંબર નાસ્તો કરવો અને 6 નંબર શાળાએ જવું. 7 નંબરમાં શાળામાં ભણવું. 8 નંબર બપોરે ભોજન કરવું. 9 નંબર શાળાથી ઘરે પાછા આવવું. 10 નંબર મિત્રો સાથે રમવું, ખેલદીલી કરવી. 11 નંબર ગૃહ કાર્ય અભ્યાસ કરવો. 12 નંબરમાં છે રાત્રે વહેલા સૂઈ જવું. તો આ છે 1 થી 12 નંબર, એ નિત્યક્રમ છે આપણો. એ નિત્યક્રમ આપણે આ વિડીયોમાં સમજી લેવાનો અને એના આધારે આપણે આમાંથી કોઈ પણ ક્રમ આપેલો હોય, કોઈ પણ અક્ષર આપ્યો હોય કે શાળાથી ઘરે પાછા આવવું તો કયા નંબર ઉપર આપણે એ કાર્ય કરવું જોઈએ, એ બધું આપણે આગળના વિડીયોમાં જોઈશું.